પણ ગાંધીજીને રવીન્દ્રનાથ ઠાકોર અને મોરારી બાપુ ને એ બધાની જયારે વાત થઈ ત્યારે તમે જે પુસ્તક 100 માનવરત્નો જે કર્યા એ માનવરત્નો વિશે, એ પુસ્તક વિશે થોડીક વાત કરો. એમાં વ્યક્તિ એમાં પણ વિજયભાઈ હું આપને કહું કે મને વિદેશની ધરતી ઉપર આવેલો આ વિચાર છે. હું 2011માં સબેટિકલ લીવ અંતર્ગત યુરોપ હતો. મારો દીકરો ત્યાં પોસ્ટ ડોક્ટરલ વર્ક કરતો હતો એટલે મને નિરાશ જીવે 2-2.5 મહિના યુરોપ રહેવાની અને ફરવાનો તક મળી. ત્યાં મેં જોયું કે યુરોપિયન કન્ટ્રીઝની અંદર એક બહુ જૂની કોઈ ઇમારત હોય કે એક નાનકડો પથ્થર હોય તો એને પણ ગ્લોરીફાય કરીને એની બાજુમાં હિસ્ટ્રી લખી હોય, એની ઉપર લાઇટ્સ ગોઠવી હોય, એની આજુબાજુ સરસ મજાની ચેઇન બનાવેલી હોય, ત્યાં વિઝિટર સેન્ટર હોય અને એટલું બધું ગ્લોરીફાય કરેલું હોય પથ્થરને, ઇમારતને. એમાંથી મને વિચાર આવ્યો કે આ દેશ પથ્થરને પણ જો યાદ રાખી શકે છે તો મારો દેશ કેમ વ્યક્તિઓને નથી યાદ રાખી શકતો. એનો પણ હું આપને થોડુંક ડિટેલમાં કહું કે એના આગલે જ વર્ષે ઉમાશંકરભાઈની એક શતાબ્દી ઉજવવાનું બન્યું હતું અને ત્યારે મેં બહુ જ હું એકેડેમિક સ્ટાફ કોલેજમાં અધ્યાપકોને ટ્રેનિંગ આપવાનું કામ કરું. મને થયું કે ઉમાશંકરભાઈ વિશે એક દિવસનું આખું સેશન રાખું એટલે એમાં 1-2 વક્તવ્યો તો રાખ્યા પણ મારી ઈચ્છા એવી હતી કે ઉમાશંકરભાઈ પોતે વાત કરતા હોય, પોતાની એવું જો મળે તો હું એને સ્ક્રીન ઉપર બતાવું અથવા ઓડિયો સંભળાવું, પણ અનફોર્ચ્યુનેટલી એ શક્ય નહીં બન્યું. હા, ઉમાશંકરભાઈનો કાવ્યપાઠ મળ્યો પણ ઉમાશંકરભાઈ પોતે જો એમ કે હું ગુજરાતમાં બેઠા બેઠા વિશ્વ ભારતીમાં કેવી રીતે પહોંચ્યો તો આજની પેઢીને, આજના અધ્યાપકોને એમ થાય કે આપણે સીમિત રહેવાની જરૂર નથી, પણ એ નહીં મળ્યું એટલે મારા મનમાં એક પડ્યું હતું અને પછી યુરોપ ગયો. યુરોપ ગયો ત્યારે મેં આ જોયું કે એ તો બહુ મોટું કરીને રજૂ કરે છે તો આપણે કેમ આપણા વ્યક્તિત્વને પણ નથી ઉજાગર કરી શકતા. એટલે મેં ત્યાં બેઠા બેઠા જે વખતે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નારાયણભાઈ દેસાઈ હતા એમને ઈમેલ કર્યો કે મને આવો વિચાર આવ્યો છે, હું તો હજી 8 મહિના લીવ ઉપર છું તો હું મારી બધી જ જવાબદારી અને કોઈ પ્રકારની અપેક્ષા વગર આવો એક પ્રોજેક્ટ મૂકું આપની સમક્ષ, મુઠ્ઠી ઉંચેરા માનવીઓ, અને એમાં ગુજરાતમાંથી જ 50 એવા વ્યક્તિત્વોને આપણે ઇન્વાઇટ કરીએ, આદર ભેર ઇન્વાઇટ કરીએ, એમને માનધન આપીને ઇન્વાઇટ કરીએ અને ગુજરાત વિદ્યાપીઠનો જે બહુ સુંદર મજાનો સ્ટુડિયો છે એમાં એમની સાથે દીર્ઘ સંવાદ કરીએ. અને દીર્ઘ સંવાદમાં હું આપને કહું 2 કલાકનો દીર્ઘ સંવાદ, 1 કલાક અને 1 કલાક, એ લગભગ 2 કલાક એટલે 120 મિનિટમાંથી હું માત્ર 10 કે 12 મિનિટ બોલું અને એ વ્યક્તિ જ બોલે અને વ્યક્તિ પણ પોતાની જીવની કહે. એવો મેં કીધું મારો મનોરથ છે કે ભવિષ્યની પેઢીને ખબર પડે કે ભાઈ હું જે રવિન્દ્ર દવે 120 દેશોમાં પહોંચ્યા છે એ રવિન્દ્ર દવે વિરમગામ છોડ્યું ત્યારે એના ખિસ્સામાં 10 જ રૂપિયા હતા અને આજે રવિન્દ્રભાઈ બીમાર હોય તો 120 દેશોમાંથી એને શુભેચ્છાના સંદેશાઓ મળે છે. ભોળાભાઈ, રઘુવીરભાઈ આવા 50 વ્યક્તિત્વોને મેં ઇન્વાઇટ કર્યા. નારાયણભાઈ તો આપણને ખ્યાલ છે કે ગાંધીજીને, ગાંધી કથા જેને જોઈએ ને આપણને મહાત્મા કેવા હતા એનો થોડોક અહેસાસ મળે એટલે એમણે તરત જ લખ્યું કે તમારું જો તમે સંભાળતા હો તો વિદ્યાપીઠ તમારી છે અને મેં આવીને એના ઉપર કામ કર્યું. બીજો એક મારો ઉદ્દેશ એ પણ હતો કૌશિકભાઈ, હું આપને કહું કે જ્યારે જ્યારે ગુજરાતમાં અથવા ભારતમાં કોઈ મોટિવેશનની વાત આવે છે ત્યારે આપણે પરદેશના જ પાત્રો કોટ કરતા આવ્યા છીએ, એમાં કોઈ નકાર નથી, પણ સ્ટીવ જોબની હિસ્ટ્રી આપણને કેવી હોય કે બીજી કોઈની વાત કરવી હોય એ તરત જ કહેવા માંડીએ છીએ. અબ્રાહમ લિંકનને આપણે કોટ કરીએ છીએ, જ્યોર્જ વોશિંગ્ટનને આપણે કોટ કરીએ છીએ, પણ વોટ એબાઉટ માય કન્ટ્રી? અને હું તો એનાથી પણ આવ્યો કે મારી આજુબાજુ જ જીવતા લોકો છે એ ગયા પછી સંભાળવાની જરૂર નથી, એ જીવે છે ત્યાં હું એને ઓળખી લઉં. એટલે મેં એવા 50 વ્યક્તિત્વોને લગભગ મારો 8 મહિનાનો સુંદર વ્યાયામ, હું તો એમ માનું વિજયભાઈ કે દેટ વોઝ માય લર્નિંગ જર્ની, અને મેં એને હું ત્યાં જ રહ્યો, એ લોકોને ઇન્વાઇટ કર્યા 1 બાય 1, એમાં સ્વામી સચ્ચિદાનંદજી પણ ખરા, પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પણ ખરા, શ્યામ પિત્રોડાજી પણ ખરા કે જે ગુજરાતના, આજે ગુજરાતમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી અઘરું પડી રહ્યું છે તો આપણને એ વાતનું દુઃખ છે કે આપણે ત્યાંથી જો શ્યામ પિત્રોડા આજે આ માધ્યમથી મને ને તમને જોડી રહ્યા છે એ કેમ ભૂલી રહ્યા છે. તેવા 50 વ્યક્તિત્વો સાથે મેં 2-2 કલાકનો
દીર્ઘ સંવાદ કર્યો, એના ડીવીડી થયા, અને 2013 એને કોચરબ આશ્રમમાં નારાયણભાઈના વરદ હસ્તે એ લોકાર્પણ કર્યું. એટલે મને એમાંથી બે બાબત મળી. એક, જે હમણાં થોડી વાર પહેલા આપણે વાત થઈ કે સંસ્થાની, સંસ્થાને જો તમે ન સ્વીકારો તો તમે ગુમાવો છો. સંસ્થાને કોઈ પ્રશ્ન નથી, વિચાર મૂકીને ગાંધી જતા રહે. હવે એના વિચારને ન સાચવી શકીએ તો એમાં ગાંધીએ કઈ ગુમાવવાનું નથી. આપણને ખ્યાલ છે નેલ્સન મંડેલાજીને હમણાં આપણે યાદ કર્યા, એમને એનું કામ કર્યું ને જતા રહે. એમનો વિચાર ન સ્વીકારીએ તો આપણે ગુમાવનાર છીએ. મેં ગુમાવ્યા એમ એને પણ ગુમાવ્યો છે. મને એ પંક્તિ આપણને યાદ આવે, એના જેવું છે. આપણે એને ગુમાવી દઈએ છીએ. તો પહેલો મુદ્દો એ છે કે વ્યક્તિને જો એની ઉપસ્થિતિમાં એની પાસેથી એની જીવની આપણી પાસે આવી જાય તો આવતી પેઢીને આપણે કહી શકીએ કે મહાત્મા ગાંધી વિશે કદાચ તમને 50 વર્ષે શંકા થશે, પણ નારાયણભાઈની મુલાકાત જુઓ. આ નારાયણભાઈનો આ ખોળામાં ઉછલેલો બાબલો એ જો આવો આ પેઢીમાં હોઈ શકે તો એ સાબિતી છે કે ક્યારેક ગાંધી પણ હોવા જોઈએ. તો એક મારો ઉદ્દેશ આ હતો. અને બીજો ઉદ્દેશ મારો એ બહુ સ્પષ્ટ હતો કે આ બધા જ જે વ્યક્તિત્વો છે એ યર્સ ટુગેધર સુધી યાદ રહે ઓડિયો વિઝ્યુઅલ ફોર્મમાં. મને એક સરસ મજાનો જીવનનો પાઠ મળ્યો વિજયભાઈ, કે આપણે કાંઈ કર્યું નથી. ખરેખર આપણે લોકો વારંવાર એવું કહેતા હોઈએ છીએ કે મેં જિંદગીમાં લોહી રેડ્યું. અમારે કાઠિયાવાડમાં તો બહુ બોલાય છે, સાહેબ તમને ખબર છે અમે પરસેવો રેડ્યો છે, સાહેબ તમને ખબર છે અમે લોહી એક કરીએ છીએ. નો, આપણે કાંઈ કરતા જ નથી. આ 50 વ્યક્તિત્વો સાથેનો જે સંવાદ થયો અને પછી મને એમાંથી લાભ મળ્યો કે ભોળાભાઈનું એ સમય દરમિયાન અવસાન થયું અને દિવ્ય ભાસ્કરમાં ભોળાભાઈની કોલમ ચાલતી હતી, એમનો છેલ્લો આર્ટિકલ આપીને વિદાય થયા. એટલે દિવ્ય ભાસ્કરે મને કહ્યું કે ભોળાભાઈનો છેલ્લો ઇન્ટરવ્યુ તમે લીધો છે મોટી ઉંચેરા માનવ શ્રેણીમાં, તો તમે એના વિશે લખી આપો. એટલે મેં એક લેખ લખીને બીજા રવિવારે ભોળાભાઈની જગ્યાએ ભોળાભાઈ વિશે. એટલે એ તો મને મને લાગેલી લાઈફની લોટરી કહેવાય. ભોળાભાઈને ગુમાવ્યા પણ મેં એમના વિશે લખ્યું અને વાચકોએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે ભોળાભાઈ હતા ત્યાં સુધીમાં એના વિશે કેમ કઈ ન લખવાનું, આપણે કેમ ચૂકાઈ ગયું, હવે તમે આવી ભૂલ ન કરતા. એટલે દિવ્ય ભાસ્કર ઇન્સિસ્ટેડ કે તમે આ કામ કરો જ છો તો તમે લખો. એટલે મારે એમ કહેવું પડે કે ઘણી વાર આપણે એમ કહીએ કે લખાઈ જતું હોય તો એ કોઈ પરિબળ જ આપણને એવું લઈ આવે. અને મારી ખરેખર એમાંથી શ્રેણી શરૂ થઈ, એટલી બધી પોપ્યુલર એ વ્યક્તિ વિશેષવાળી શ્રેણી થઈ, એમાં 50 ને લગતા વળતા બીજા 50 ના પરિચય થયા, જેનો મેં ઓડિયો વિઝ્યુઅલ નહોતું કર્યું એનો રૂબરૂ મુલાકાત કરી. અને મેં 100 વ્યક્તિઓ વિશે મારો ક્રાઇટેરિયા નક્કી હતો, શિક્ષણ, સમાજ, સંસ્કૃતિ, સેવા, અધ્યાત્મ, બધા ક્ષેત્રો ઓપન, પણ એને કશું જુદું કામ કર્યું હોવું જોઈએ અને એ જુદું કામ કરવા અનેકને પ્રેરી શકે એવું એનું વ્યક્તિત્વ હોવું જોઈએ. 100 વ્યક્તિઓ વિશે મેં લખ્યું અને એ જયારે શ્રેણી આવતી હતી દર રવિવારે ત્યારે જ વાચકો વારંવાર પૂછતા હતા કે આનું પુસ્તક થશે કે નહીં થાય. એટલે તરત જ એનું પુસ્તક થયું અને મારા બે બહુ જ નિજી મિત્રો ગુર્જર પ્રકાશન અને આર આર શેખ, એ બંને સાથે મળીને આ પુસ્તક પ્રકાશિત. એબનોર્મલ કહી શકાય, એ પણ એબનોર્મલ ઘટના કહી શકાય. રાજકોટમાં બાપુના હસ્તે લોકાર્પણ થયું, અમદાવાદમાં ગુણવંતભાઈના હસ્તે થયું, સુરતમાં ગફુરભાઈ ભીલખિયાના હસ્તે થયું અને મુંબઈમાં દિનકરભાઈ જોશીના હસ્તે થયું. એમાં અમે એ વિસ્તારોમાં જે વસતા હોય એવા વ્યક્તિત્વોને ત્યાં બોલાવ્યા અને એમને આ ગ્રંથ બાપુના હસ્તે કે ગુણવંતભાઈના હસ્તે અર્પણ કર્યો. આ લોકાર્પણનું કારણ પણ એ કે જે એવેટાને પ્રેક્ષકો એને ખ્યાલ આવે કે મુઠ્ઠી ઉંચેરા 100 માનવ રત્નોમાંનો એક મારી બાજુમાં બેઠો છે અને હું એને ઓળખતો નથી. લોકભારતીને મનુદાદા પછી અરુણભાઈ દવે જે રીતે આગળ લઈ આવ્યા તો અરુણભાઈ સુધી આપણે પહોંચ્યા નથી, એ અરુણભાઈ મારી ભેગા બેઠા છે. આવું એક સરસ મજાનો સંકલન કરી આપવાનું કામ. અને એટલે બાપુએ તો રાજકોટમાં એવું કહ્યું કે ભાઈ જેમ હેમચંદ્રાચાર્યજી વખતે જેમ ગ્રંથ હાથીની અંબાડીએ ચડ્યો હતો એમ આ 100 વિભૂતિઓનો ગ્રંથ હું મારા મસ્તક ઉપર ચડાવું છું અને મને એનો બહુ આનંદ છે. મને 2 રન જેવા રહ્યા હતા પુસ્તકમાં કે હું ગુણવંતભાઈ અને મોરારી બાપુને એમાં નહોતો સમાવી શક્યો, એ બંનેની વ્યસ્તતા હતી. બાપુએ અને મારી 2 શરત હતી કે
મને તમારા જીવન વિશે વાત જોઈએ છે. પુસ્તકો શું લખ્યા અને એમાં તો ઠીક છે મળી જશે, પણ તમે કઈ કપરી સંજોગોમાંથી બહાર આવ્યા? મોરારી બાપુ એક શિક્ષક હતા, પ્રાથમિક શિક્ષક, કદાચ આખું જિંદગી કાઢી જઈ શક્યા હોય, પણ એમાંથી વિશ્વ શિક્ષક કેમ બન્યા? એમને ખૂબ સ્ટ્રગલ થઈ છે, તો એ સ્ટ્રગલ વર્ણવો. એટલે નિજી વાત મારે જોઈતી હતી અને બંનેના વ્યસ્ત શેડ્યુલમાં હું નહીં કરી શક્યો, પણ બંનેની પાછી મારી સાથેની એક સરસ મજાની સંવેદનશીલ પ્રીતિ કે બંનેએ કહ્યું કે તારા પુસ્તકને અમારે વિમોચનમાં. એટલે મેં અમદાવાદમાં ગુણવંતભાઈને કહ્યું અને બાપુએ તો કહ્યું કે મારો ઉમળકો છે, રાહ જોજો, પણ રાજકોટમાં તો હું આવીને એને મૂકીશ. એટલે મારા માટે એમ હતું કે જે અધુરપ હતી એ અધુરપ ત્યાં પૂરી થઈ. પણ વિજયભાઈ અને કૌશિકભાઈ હું આપને કહું, આપણે જિંદગીમાં ઘણું બધું કર્યું છે પણ સેટ ટાઈમ ટેબલનું જ કર્યું છે, એનાથી બહાર નથી કરતા આપણે, અને જે નથી કરતા એ જ મુઠ્ઠી ઉંચેરા બને છે. નથી કરવામાં જે છે, જે ટાઈમ ટેબલમાં છે એ નહીં કર્યું અને પોતે જુદું કર્યું એ માનવ રત્નો બને છે. અમૃતલાલ વેગડ જેને હમણાં વિદાય લીધી, એ વેગડ સાહેબ જેવું વ્યક્તિત્વ કે જે 50 વર્ષે નર્મદાની પરિક્રમા શરૂ કરે અને 75 વર્ષે પત્ની એમ કે ચાલો આપણે કરીશું તો પરિવાર બંને સાથે શરૂ કરે. ધીસ વી કેનોટ ડુ. આપણે એક વખત અમરનાથ યાત્રાએ જઈએ અને પેલા ઘોડા ઉપર બેસીને જઈએ તો પણ જિંદગીભર એનાથી રાજી થઈને રહી જઈએ છીએ. આપણો રાજીપો બહુ નાની નાની બાબતોમાં હોય છે. એટલે તમારી સાથે આ વાત થયા પછી મને બહુ, તમે તમારા જ શબ્દો હું તમને પાછા કહું તો, તમે કહ્યું કે આપણી નજીક જોવાની દ્રષ્ટિ આપણી બહુ, એટલે આપણી નજીકમાં જે વ્યક્તિત્વ છે એને આપણે ઓળખી નથી શકતા. અને બીજી વાત તમે જે કરી કે ખાસ તો મને તમારી જે હટકે તમારી વાત કરવાની જે અથવા તો કામ કરવાની પદ્ધતિ છે, તમે આ પુસ્તકનું જ્યારે લોકાર્પણ કર્યું ત્યારે પણ એને તમે વાચકાર્પણ, વાચકાર્પણ એવું કહ્યું. હા, એટલે એ પણ એ તમારા વ્યક્તિત્વનું એક અલગ પાસું છે. બાપુએ તો ખાસ એમ કહ્યું હતું કે આ નવો શબ્દ કોઈન કર્યો છે ભદ્રાયુભાઈ અને આ સુંદર શબ્દ છે, કારણ કે લેખકે લખ્યું અરુણભાઈ દવે નો ઉલ્લેખ કર્યો, એમની સાથે કામ કરવાનું ઘણું બધું બન્યું. વિજ્ઞાન દર્શન માં 10 વર્ષ હું તંત્રી રહ્યો અને સંકલન એ કરતા, એટલે નામની જરા પણ, જોકે રિસ્ટ્રિક્શન્સ કેટલાક હતા, પણ એ પછી લોકભારતીને જે રીતે એમને હેન્ડલ કરી, ઘણા બધા વ્યથાઓ અને આક્ષેપોની વચ્ચેથી બહાર કાઢી અને પાછી એક રમતી લોકભારતી મૂકી, એ સૌરાષ્ટ્રનું તો નસીબ કહેવાય. ના ના, હું તો આપને એટલું ઉમેરું કે આખા ભારતની અંદર નઈ તાલીમની, બુનિયાદી શિક્ષણની જો જીવંત સંસ્થા કોઈ જોવી હોય તો એ લોક ભારતી સણોસરા છે. આજે પણ, હા આજે પણ વાલોડ છે, પણ વાલોડ જુદા માર્ગે છે, પણ વેડછી વાલોડ. અને હું આપને એ પણ કહું, જે સંસ્થાવાળી વાત થઈ હતી કે અરુણભાઈએ આજુબાજુના લગભગ 5,000 થી વધુ ખેડૂતો સાથે જીવંત સંપર્ક, અરુણભાઈનો એક સંદેશો જાય તો 5,000 ખેડૂતો આવીને પરિસરમાં બેસે અને એમને કઈ પ્રોડક્ટ જોઈએ છીએ. આપને ખ્યાલ છે કે આખા ભારતની અંદર લોકવન લિંકઅપમાંથી જ મનુદાદા સાથેનો સંબંધ ચાલુ થયો છે. આજુબાજુ 7 તળાવો હતા. આઈ વોઝ વર્કિંગ વિથ ઓક્સફામ અને ઓક્સફામ ફંડેડ ધ પ્રોજેક્ટ, એટલે એ 7 તળાવોને સાંકળવાનું બન્યું. ત્યારથી એ સંસ્થાની સાથે પરિચયમાં આવ્યો. પ્રવીણભાઈ મશરૂવાળાથી માંડીને પ્રવીણભાઈ ઠક્કર, મનસુખભાઈ સલ્લા અને અરુણભાઈ, બધાની સાથે, અરુણભાઈના ભાઈ પંકજ સાથે પણ એટલો સરસ મજાનું કામ સાયલામાં કરે છે પંકજ. તો આ બધાનો એક પાયો નખાયો. બેઝિકલી સાયન્સના વિદ્યાર્થી હોવા છતાં પણ, અને પછી આ મોરબીમાં રહેવાનું થયું, એ બધા. એટલે મને મને તો એવું પણ કૌશિકભાઈ એવું જાણવા મળ્યું છે કે જે બેઝિકલી સાયન્સના માણસો હોય છે એને સાહિત્ય અને શિક્ષણ સાથે નાતો જોડાય જ જતો હોય છે. હું પણ સાયન્સ ગ્રેજ્યુએટ છું, પૂર્ણપણે સાયન્સ ગ્રેજ્યુએટ છું, એટલે કદાચ એવું હશે કે સાહિત્યમાં લોકો જવું જોઈએ એટલે જતા હશે, પણ સાહિત્ય તરફ વળવાનું કામ વિજ્ઞાન વાળા લોકો વધુ સાયન્ટિફિકલી કરતા હશે. એટલે આઈન્સ્ટાઈન ના બાબતમાં એ જ કહેવાય કે ભાઈ એ જો સાયન્ટિસ્ટ ના થયો તો એ ચોક્કસ ફિલોસોફર કે સંન્યાસી થયા.
અમૃતા હિમરોઝની પ્રેમ કહાની, એ હમણાં જ તાજેતરમાં જ એનું એ થયું છે પ્રકાશન. એ એ પુસ્તક વિશે વાત કરો. બહુ રસપ્રદ વાત છે. હું કહું કે મને આપે જે નોંધ્યું કે ભાઈ ઘણા બધા ડોક્ટરેટના સ્ટુડન્ટ્સ વગેરે મારા છે, એમાંથી હું બહુ જ સાચું કહું કે પીએચડીના કેટલા સ્ટુડન્ટ થાય છે એ સાંખ્યિકીમાં મને બહુ રસ નથી રહ્યો ક્યારેય. અને મેં તો 10-11 વર્ષ પહેલા યુનિવર્સિટીને લખી આપ્યું હતું કે હવે મને કોઈ સ્ટુડન્ટ્સ રજીસ્ટર નથી કરવા. એનું એક કારણ એ છે કે મેં જે પીએચડીના ગાઈડ તરીકે કામ કર્યું એમાં મારો એક ઉદ્દેશ એવો હતો કે ભેગું મારું પણ અધ્યયન થવું જોઈએ. એ વિદ્યાર્થી અધ્યયન કરે ને એના આધારે હું ડોક્ટરેટ એને આપું અને ગાઈડ ગણાવું એ ચાલે નહીં. એટલે મેં મારી પસંદગીના જ વિષયો એ વિદ્યાર્થી પાસે રજૂ કરું કે આટલા બધા વિષય છે, આમાંથી દોસ્ત તને કયો પસંદ પડશે, પણ કરવું છે આપણે આમાં કામ. એટલે મેં જે કૃષ્ણમૂર્તિ, મહર્ષિ અરવિંદ, રમણ મહર્ષિ આ બધા ઉપર વર્ક કર્યું અને એમાંથી મને વારંવાર, કારણ કે અમૃતા પ્રીતમ મારા બહુ જ ચહિતા લેખિકા અને મને એના પ્રત્યે એમ કહો કે એક ખૂણાનો પ્રેમ આપણને, એટલે મને એવું થયું હતું કે એના ઉપર વર્ક કરું. મેં ખૂબ વાંચેલું એમના વિષયનું અને મનમાં હતું, પણ હવે બને એવું કે હું શિક્ષણમાં માર્ગદર્શક પીએચડી ગાઈડ હતો અને એનું લિટરેચર થાય, એટલે આપણા કેટલાક યુનિવર્સિટીના બંધનો આપણને એમાં રોકે. પણ બહુ સુંદર કામ એ થયું કે અમારી યુનિવર્સિટીઓમાં એક ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ એવું એક નવું ક્ષેત્ર ખુલ્યું, જે ઘણું વહેલું ખુલવું જોઈતું હતું પણ ખુલ્યું ખરું. એનો લાભ મેં લીધો અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ગાઈડ તરીકે મેં એક અધ્યાપકને એ કહ્યું કે મને આમાં રસ છે, કારણ કે તમે ઇંગ્લિશના પ્રોફેસર છો એટલે અમૃતા પ્રીતમનું લિટરેચર છે આપણી પાસે અને હું શિક્ષણનો છું એટલે આપણે એમાંથી શિક્ષણની વાત તારવવી છે. એટલે હું સાહિત્ય અને શિક્ષણનો સંગમ કરીને એક સંશોધન કરવા માંગુ છું. અને મને આનંદ એ વાતનો હતો કે એ અધ્યાપિકા પણ શિષ્ટ સમાજ જેને કહેવાય એના સાહિત્યમાંથી આવતા હતા અને કચ્છના અમદાવાદના પ્રોફેસર ઇંગ્લિશના માર્ગી હાથી એમણે કહ્યું કે મને આમાં જ રસ છે. એટલે એમણે અમૃતા પ્રીતમનું શિક્ષણમાં ચિંતન ઉપર મેં એમનું પીએચડી કરાવ્યું એટલે એને આધારે મારે લગભગ 32 બુક્સ ઓફ અમૃતા પ્રીતમ ઇન ડેપ્થ મારે સ્ટડી કરવામાં આવ્યું. એટલે વિદ્યાર્થી તરીકે માર્ગીનું પીએચડી થયું પણ મારો અમૃતાજી સાથેનો પ્રેમનો નાતો ગાઢો બન્યો. એ દરમિયાન એમને મળવાનું પણ થયું, એમની સાથે વાતો કરવાનું થયું, મળીએ ત્યારે ઇમરોઝ એમની સાથે હોય અને મને લગભગ 2-3 મુલાકાત પછી ખબર પડી કે આ એના હસબન્ડ નથી. કારણ કે હું અમૃતાજીને મળીએ ત્યારે આપણે એમાં જ એટલા ઇન્વોલ્વ હોઈએ કે આજુબાજુનું કાંઈ જોવાની જરૂર ન પડે. તો મને એવું લાગ્યું કે આ તો બહુ અદ્ભુત કહી શકાય આપણા માટે કે આવું કોઈ વ્યક્તિઓ અહીંયા છે. અને એમાં જોગાનું જોગ એવું બન્યું કે મેં અમૃતાજીનું એક પુસ્તક ઇંગ્લિશમાં અને પંજાબીમાં હતું એના ઉપરથી નાગમણીનો અનુવાદ કર્યો. નાગમણી એ ગુર્જર પ્રકાશને કર્યું, એને 3 એડિશન થઈ, એ વેરી ફાઇન નોવેલ. અને એ કર્યાથી એ અમૃતાજી હતા એટલે એને બહુ જ ખુશી થઈ અને પછી એમણે વિદાય લીધી એટલે મને એવો મનમાં રંજ હતો. પણ ત્યાં ઉમા ત્રિલોકનું પેંગ્વિન પબ્લિકેશન આ પુસ્તક આવ્યું અમૃતા ઇમરોઝ, એટલે થોડી મુશ્કેલી પછી એના રાઇટ્સ મેળવ્યા અને મેં એમનું ગુજરાતી કર્યું, એનો અનુવાદ કર્યો. એટલે આમ કહો તો એ અનુવાદ કાર્ય તરીકે નહીં પણ મારા અમૃતાજી પ્રત્યેના એક પ્રેમના ભાગરૂપે બન્યું. પણ એવું કે 2011માં મેં ઇટલીમાં એ કામ અનુવાદનું શરૂ કર્યું હતું, એ 2017માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પૂરું. એટલે કદાચ આપણે એવું જોડાય કે મારી ક્રિએટિવિટી એ વિદેશની ધરતીઓ ઉપર વધુ ફ્લરિશ થઈને બહાર આવી છે એવો નિયતિએ સંયોગ કર્યો. કારણ કે વચ્ચે થોડા રાઇટ્સના પ્રશ્નો થયા હતા એક પ્રકાશક સાથે, એટલે બીજા પ્રકાશકે એમાં આવવું પડ્યું અને અલ્ટિમેટલી એ અમૃતા ઇમરોઝની પ્રેમ કહાનીનું અવતરણ નક્કી હશે આપણા સુધી પહોંચવાનું, એટલે એ અવતરિત થયું. જો કે આમાં બે બાબતો ઉમેરું, એક તો ખુશવંત સિંઘે રેવન્યુ સ્ટેમ્પની જે કોમેન્ટ કરી એમને કે ભાઈ તારી આત્મકથા છે શું, અને એમાંથી રેવન્યુ સ્ટેમ્પ અને પછી તો એ મેળવીને વાંચી અહીંયા પણ,
અત્યારે છે મારી સાથે. અને હું આપને કહું કે માર્ગીબેન સાથે એક ઇન્ટરવ્યુ અમે આ રેડિયો પર જ કર્યો, વિજયભાઈની સાથે. અને એમાં પણ આ ઉલ્લેખ ઇમરોઝની વાતો, ઘણી બધી વાતો, અંતરંગ વાતો એમણે કરી છે. કારણ કે માર્ગી એ જ પીએચડી કર્યું હતું. અને ખરેખર એ વાત, વી હેડ ફૂલ સેશન વિથ હર. આપને ખ્યાલ હશે, ઓવર ધ ફોન આપને ખ્યાલ હશે કે અમૃતાજીએ કહ્યું કે મારે મારી આત્મકથા લખવી છે. એટલે કુશવંતસિંહે કહ્યું કે તારી આત્મકથા લખાય તો કેવડી લખાય, રેવન્યુ સ્ટેમ્પની પાછળ આવે એટલી જ લખાય. એટલે એનું નામ એને રેવન્યુ સ્ટેમ્પ આપ્યું. અને આપે કહ્યું એટલે હું કહું કે પુસ્તક જે અમૃતા ઇમરોઝ એક પ્રેમ કહાની છે, એના પહેલા જ પેજ ઉપર આવા શબ્દો છે, અમૃતા ઇમરોઝના સંબંધને બહુ જ પ્રશંસનીય રીતે શબ્દોમાં પરોવેલ છે. સાહિત્યમાં આ એક અપૂર્વ કહાની સાબિત થશે. ઇમરોઝે અમૃતાને જીવંત રાખેલ છે. એનાથી વધુ એક સ્ત્રી પોતાના પ્રેમી પાસેથી શી અપેક્ષા રાખી શકે. આ શબ્દો ખુશવંતસિંહના છે. અને ખુશવંતસિંહને આપે યાદ કર્યા એટલે જ મને થયું કે પુસ્તક મારી સાથે છે. પહેલા જ પેજ ઉપર ખુશવંતસિંહના આ શબ્દો મેં ખાસ મૂક્યા. કારણ કે જે ઇન્સ્પાયર કરી શકે કોઈને એમ કહેવું કે એક રેવન સ્ટેમ્પની પાછળ આવે એવું છે, સાદી સ્ટેમ્પ નહીં. એટલે એમાં જગ્યાનું મહત્વ નથી, દસ્તાવેજનું મહત્વ. આપણે દસ્તાવેજ કરીએ ત્યારે રેવન્યુ સ્ટેમ્પ લગાવીએ, ઓથેન્ટિકેશન છે. એટલે ખુશવંતસિંહે એને અંડર એસ્ટિમેટ નથી કર્યા, નથી કર્યા. ટીકા પણ પ્રેમ હોય તો જ થાય, ટીકા પણ કરવી સહેલી નથી, એના માટેનું પ્રેમ હોવું જ જોઈએ. એટલે મેં ખુશવંતસિંહ અને ગુલઝાર બંનેના શબ્દોથી આની શરૂઆત કરી છે. અને વિજયભાઈ આ પુસ્તક એટલું બધું લોકોએ સ્વીકાર્યું, પ્રતિલિપિ અમારી ઓનલાઈન ચેનલ છે, એને તો એના સ્પેશિયલ રાઇટ્સ મારી પાસે પરચેસ કરીને ઓનલાઈન મૂક્યું. અને મને અત્યારના મેસેજ મળે છે એ પ્રમાણે લગભગ 3 મહિનાની અંદર મોર ધેન 6000 લોકોએ એને વાંચી છે. મેં આમાં લખ્યું છે એની પ્રસ્તાવનામાં કે અત્યારના જે લીવ ઇન રિલેશનશીપનો આપણો માહોલ ચાલ્યો છે એની બદલે લવ ઇન રિલેશનશીપ કેવી હોય, એની આ કહાની છે.